श्री शारदा मानु जीवन चरित्र भाग बे प्रकरण नव ऑडियो एक श्रीमती शैल बाला चौधरी नी नोंध। बंगाली संवत 1315 ना श्रावण नी बीजी तिथि एटले के जुलाई 1904 पूज्य गौरी मां एमने पोतानी दीकरी तरीके राखेली दुर्गा पछी थी ए साध्वी थयेली अने हूँ एक भाड़ानी गाड़ी मां परम पूज्य माने बाग बजार माना भाड़ाने घेर जई रह्या हता। माना पूज्य चरणे वंदना करवा हूँ पहली वार जई रही हती। रस्ते जता खूब लागणी अने आंसू साथे गौरी मां पासे मैं आशा व्यक्त करी के माने मळवाथी मने लाभ थाय। पूज्य माने घेर पहुंच्या त्यारे गौरी मां अमारामांथी आगळ निकळी पहले माळे गया अने अमे सौ पाछळ चढ्या। ઉપર જતા મેં જોયું કે ગૌરીમાં પૂજ્ય માના કાનમાં કશું કહી રહ્યા હતા। બંને વચ્ચે શી વાત થઈ એ મને ખબર નથી, પણ પહેલે દિવસે સુરનની વહુને અહીં લાવ્યા હતા અને આજે તમે આ દીકરીને લાવ્યા છો, આ જાણે તમારો રોજનો ધંધો છે એમ પૂજ્ય માને બોલતા મેં સાંભળ્યા। ગૌરીમાં કહે, તમે એને ચોક્કસ દીક્ષા આપશો? નહીં આપો શું? આપના જીવનનું બીજું પ્રયોજન શું છે માં? આ સાંભળી પૂજ્ય માં કહે, તો આવ બેટા, આ મંગળ ઘડી છે। માં દુર્ગાને મંદિરમાં લઈ ગયા અને બાળનું વાસ્યું। ગૌરી માં અને હું વરંડામાં વાટ જોવા લાગ્યા। દીક્ષાવિધિ તુરત પૂરો થયો અને દુર્ગા બહાર આવી। પછી હું મંદિરના ઓરડામાં ગઈ અને બાળનું બંધ થયું। માં તો અંદર જ હતા, ગૌરી માં અને દુર્ગા વરંડામાં ઊભા રહ્યા। પૂજારીને આસને માએ મને બેસાડી, પછી મારી પાસે ઠાકુરની પૂજા કરાવી। દીક્ષા મંત્ર પહેલા આપતા પહેલા માએ પૂછ્યું, તમારે કુળગુરુ છે? મેં કહ્યું, હા। પૂજ્ય માં, તું એની પાસેથી પણ દીક્ષા લેવા માગે છે? શિષ્ય, નાજી। માએ ઓરડાની અંદરથી પૂછ્યું, ગૌરીદાસી, ક્યાં દેવના મંત્રની દીક્ષા આપું? પછી ગૌરી માના સૂચન પ્રમાણે માએ મને દીક્ષા આપી। મને જપ કરવાની ટેવ હતી, પણ માએ મને જપ કરવા કહ્યું ત્યારે મારા દેહ અને મનની એવી સ્થિતિ હતી કે હું એમ કરી શકી નહીં। મને નામ જપ કરાવતા માએ મારો હાથ પકડી રાખ્યો અને મારી આંગળીઓ પર ગણતરી કરી, પછી મંદિરનું બારણું ઉગાડ્યું। અંદર આવી ગૌરી માએ મને માને ચરણે ફૂલ અર્પણ કરવા કહ્યું, મેં તેમ કર્યું। અમે માને ઘેર પહોંચ્યા ત્યારે માં ગંગા સ્નાન માટે જવાની તૈયારી કરતા હતા, પણ અમારી મુલાકાતે એમાં ખલેલ પાડી હતી। અમે બપોરનું ભોજન લીધું અને આખો દાડો ત્યાં પસાર કર્યો। તે દિવસે ક્યાંક ગોટે ચડી ગયેલી ચાવી પૂજ્ય માં શોધી રહ્યા હતા। પલંગ પાસે પડેલી એક ચાવી જોઈ હું બોલી, એક ચાવી અહીં પડી છે માં। માં એ જ ચાવી ખોલતા હતા એ હું જાણતી ન હતી, એને અડવાની મારી હિંમત ન ચાલી। માએ ખૂબ આનંદથી એ ઉંચકી લીધી અને મને આશીષ આપ્યા। માને છોડીને જવું મને ગમતું ન હતું। જતી વેળા એમને હું પ્રણામ કરતી હતી ત્યારે એ કહે, ફરી જરૂર આવજે બેટા, અવારનવાર મને પત્ર લખજે। જન્માષ્ટમીએ દિવસે મારી ત્રીજી બહેન અને હું કાકુડગાછી યોગોદ્યાનના ઉત્સવમાં ભાગ લેવા ગયા હતા। પૂજ્ય માના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ થઈ રહેલી અમે જોઈ। મંદિરની બાજુએ એમને આરામ કરવા માટે થોડી જગ્યા પડદાઓથી બાંધી લેવામાં આવી હતી। પૂજ્ય માં અહીં આવશે અને હું એમનું દર્શન કરી શકીશ એ વાતનો મને ઘણો જ આનંદ હતો। ખરે જ પૂજ્ય માં પધાર્યા ત્યારે હલચલ મચી ગઈ। લક્ષ્મી દીદી સાથે એક નવા પથરાયેલા કપડાં વડે ખાસ તૈયાર કરાયેલા પથ પર માં ચાલ્યા। શુભાગ મનને વધાવવા શંખ ફૂંકાયો, પૂજ્ય માને નિહાળવા અનેક આતુર બની ઉભા રહ્યા। મને જોઈ માં કહે, દીકરી તુએ આવી છો? એમની ફરતું મોટું ટોળું હતું એટલે હું કશો જવાબ વાળી શકી નહીં, એટલે મેં માત્ર ડોક હલાવી। મારા સેજ દીદીનો પુત્ર મૃત્યુ પામ્યો હોય એ ઘેરા શોકમાં હતા। એ કહે, હું પૂજ્ય માને કદી મળી નથી, એમને જરા કહો કે મને આશીર્વાદ આપે। પણ એ મોટા સમુદાયમાં બોલવાની તક મને મળતી ન હતી। એમને જરાક નવરા જોયા કે મેં કહ્યું, માં આ મારા દેરાણી છે। હું આટલું બોલી તેવા જ માં બોલ્યા, બેટા હું બધું જાણું છું,
હું કશું વધારે બોલી ન શકું।